रविवारे सांजे अमदावादमां जाहिर सभा योज्या बाद ओवेसी अने तेमना साथीदारो वंदे भारत ट्रेन मार्फते अमदावादथी सूरत जई रह्या हता। ते दरमियान सूरत पहोंचता पहला ज वंदे भारत ट्रेन उपर पत्थर मारो थयो होवाना आक्षेपो लगावामां आव्या छे। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ધીમે ધીમે વધી રહ્યો છે। રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। એઆઈએમઆઈએમ પક્ષના વડા અસદુદ્દીન ઓવૈસી પણ વિધાનસભા ચૂંટણી માટે 2 દિવસ માટે ગુજરાત આવ્યા હતા। રવિવારે સાંજે અમદાવાદમાં જાહેર સભા યોજ્યા બાદ સોમવારે ઓવૈસી અને તેમના સાથીદારો વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા। ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને દાવો કર્યો છે કે જ્યારે ઓવૈસી સુરત જતા હતા ત્યારે આ ઘટના બની છે। એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારસ પઠાણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સાંજે અસદુદ્દીન ઓવૈસી અને એઆઈએમઆઈએમની ટીમ અમદાવાદથી સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યા હતા। આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ જોરથી પથ્થર મારીને ટ્રેનની બારીનો કાચ તોડી નાખ્યો હતો। તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી સાથે તસવીરો પણ શેર કરી છે। સુરતની સભામાં પણ વારસ પઠાણે આકરા પ્રહાર કર્યા હતા કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર ક્યારેક જાનવર વચ્ચે આવી જાય છે અને હવે પથ્થર પણ ફેંકાય છે, અમારા ઉપર પથ્થર મારો કે આગ વરસાવો પરંતુ હકનો અવાજ રોકાશે નહીં। યે જો હકીકત હે ઉસકે બારે મેં જબ એક જાહેર સભા મેં સાંસદ શ્રી या उनके साथी मेंबर्स ने इस बारे में मीडिया में स्टेटमेंट दिया, उसके बाद ये बात ध्यान पर आई है। और जब ये ट्रेन में मुसाफरी कर रहे थे सांसद श्री, उस टाइम पे हमारे रेलवे के और आरपीएफ के जवान भी उनके साथ सुरक्षा में तैनात थे। जिस समय मुसाफरी के दौरान जिस सीट का कांच क्रैक हुआ है, उस यात्री के द्वारा सूरत पहुंचने पर इस बात की जानकारी देने में आई थी। और ट्रैवलिंग के दरमियान ये जानकारी सांसद श्री या उनके साथ ट्रैवल कर रहे दूसरे साथी मेंबर्स के द्वारा हमको बताने में नहीं आई। और वो सूरत स्टेशन पे उतरने के बाद भी इस बारे में कोई जानकारी नहीं दी गई। साथ में इस मामले में तहकीकात करने पर ये पता चला है कि अंकलेश्वर और भरूच के बीच में रेलवे अथॉरिटीज़ द्वारा ट्रैक पर मरम्मत का काम चल रहा है, पिछले 2-3 दिनों से काम चल रहा है। इस काम में जो मेटल और ट्रैक का रिपेयरिंग के काम के दौरान ऐसी संभावना रहती है, ऐसा रेलवे अथॉरिटीज़ द्वारा क्लेरिफाई किया गया है कि मेटल पार्ट्स या तो पत्थर उछलने के बनाव बनते हैं। फिलहाल रेलवे अथॉरिटीज़ द्वारा इस बात की पुष्टि की गई है कि ये संभावनाएं रहती हैं। और इसके अलावा अगर कोई एंटी सोशल एलिमेंट्स या किसी और द्वारा ऐसी कोई बदमाशी की गई है, उस एंगल पर भी हम इन्वेस्टिगेट कर रहे हैं। और रिटेल में इन्वेस्टिगेट करके ऐसी कोई जानकारी मिलेगी तो हम आगे कार्यवाही करेंगे। અમદાવાદથી સુરત અમે આવતા હતા ત્યારે સુરતથી 25 કિલોમીટર પહેલા જ 2 જોરદાર પથ્થર ફેંકવામાં આવ્યા અને ટ્રેનના કાચમાં તિરાડ પડી ગઈ હતી। વંદે ભારત ટ્રેનમાં પથ્થર મારા અંગેના એઆઈએમઆઈએમના દાવા બાદ રેલવે વિભાગની સ્પષ્ટતા સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વંદે ભારત ટ્રેન ઉપર કોઈ વ્યક્તિએ પથ્થરમારો કર્યો ન હતો, પરંતુ સ્થળ ઉપર સમારકામ ચાલતું હતું એટલે આકસ્મિક રીતે પથ્થર કોચના કાચ ઉપર પડ્યો હતો।